નમસ્કાર. ગુજરાતમાં કોવિડ 2019ની વિગત આ રીતે છે. સવારથી આજ સાંજના 5 વાગ્યા સુધીની વિગત એવી છે કે 135 જેટલા કેસ પોઝિટિવ આજે દિવસ દરમિયાન આવ્યા છે. અને આજે જે કોવિડ 2019ની સારવાર જે લેતા હતા અને એવા જે આપણા દર્દી હતા એમનું જે દુઃખદ અવસાન થયું છે, એવા 8 મરણ થયા છે. અને આજે જે ડિસ્ચાર્જ થઈને આખી ચિકિત્સા લઈને ટ્રીટમેન્ટ લઈને જે પાછા ઘરે ગયા છે, આજે એવા 35 કેસ છે. આમાં એક ભાવનગરના કિસ્સામાં એક ખૂબ જ નાનું બાળક, 18 મહિનાનું બાળક પણ એમાં હતું. એટલે આ રીતે આજે 35 જેટલા લોકો બિલકુલ સાજા થઈને ડિસ્ચાર્જ થઈને ગયા છે. કેસીસની વિગત આપણે લોકેશન વાઇઝ જોઈએ તો અમદાવાદમાં 67 કેસીસ અમદાવાદમાં, વડોદરામાં 1 કેસ, મહીસાગરમાં 9 કેસ આવ્યા છે, 9 કેસીસ, છોટાઉદેપુરમાં 4 કેસીસ, 4 કેસીસ, બનાસકાંઠામાં 1 પોઝિટિવ કેસ આવ્યું છે, આણંદમાં 2 એટલે 2 પોઝિટિવ કેસીસ અને સુરતમાં 51 પોઝિટિવ કેસીસ. આ રીતની વિગત છે. પછી આપણે જે ટોટલ અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસીસ આવ્યા છે 2407 એવા લોકો છે કે અત્યાર સુધી જે ગુજરાતમાં કોવિડ પોઝિટિવ આપણે ટેસ્ટ કર્યા છે. અને એમાંથી જે ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા છે 179. અને જે ટોટલ એક્ટિવ પેશન્ટ્સ છે અત્યારે, એટલે જે સારવાર હેઠળ છે, એમાંથી 2107 લોકો બિલકુલ સ્ટેબલ છે કે જેમને કાં તો રૂમ એર પર છે અથવા તો સિમ્પલ ઓક્સિજન પર છે, અને 13 એવા લોકો છે કે જે વેન્ટિલેટર પર છે. ક્યુમ્યુલેટિવલી એટલે કુલ સરવાળો કરીએ તો અત્યાર સુધી જે ટોટલ આપણા ત્યાં કોવિડ 2019ના ટેસ્ટ થયા છે, ટોટલ ટેસ્ટ થયા છે 39,421, એટલા કેસીસ થયા છે. અને એમાંથી જે કુલ પોઝિટિવ કેસીસ આવ્યા છે 2407, અને બાકી તમામ કેસીસ નેગેટિવ છે. આજે ઝડપથી કયા કયા જિલ્લામાં જે વિગત છે નવા કેસીસની તો આપણે આપી, પણ જ્યાં જ્યાં દુઃખદ મૃત્યુ થયા છે એની પણ થોડીક વિગત બતાવીએ. વડોદરામાં 2 કેસ એવા હતા જે ચિકિત્સા દરમિયાન ગુજરી ગયા છે, 63 વર્ષના પુરુષ અને 60 વર્ષના મહિલા. એક ગોત્રી હોસ્પિટલમાં હતા અને બીજા જે મહિલા હતા તે SSG હોસ્પિટલમાં હતા. અને એ જ રીતે 55 વર્ષના મહિલા પણ વડોદરામાં SSG હોસ્પિટલમાં, જેમનું દુઃખદ અવસાન થયું છે. આમને પણ હાઇપરટેન્શન, ડાયાબિટીઝ આ બંને મહિલાઓને હતું. અને વડોદરામાં જે પુરુષ હતા 63 વર્ષના, એમને પણ કિડનીની બીમારી હતી. એ સિવાય અમદાવાદમાં 1 49 વર્ષના પુરુષ, 1 59 વર્ષના પુરુષ, 1 58 વર્ષના પુરુષ અને 1 56 વર્ષના પુરુષ અને 1 55 વર્ષના પુરુષ. અને એમાં પણ હાઇપરટેન્શન, ડાયાબિટીઝ જેવી અલગ અલગ બીમારીઓ આમાંથી 3 લોકોને પણ છે, જેની વિગત શેર કરવામાં આવશે. આજે થોડી અગત્યની વાત એ પણ કહેવી છે, પહેલે લોકેશન્સ ફટાફટ જોઈ લઈશું. અમદાવાદમાં દાણી લીમડા આસ્ટોડિયા, હું ફરી રિપીટ કરીશ એટલે તમે ઝડપથી લખજો, ફરી હું રિપીટ કરીશ. દાણી લીમડા આસ્ટોડિયા, બહેરામપુરા, ઓઢવ, દૂધેશ્વર, વસ્ત્રાલ, બાપુનગર, સરસપુર, નવા નરોડા, શાહ આલમ, નારણપુરા, ખોખરા, ચાંદખેડા, કાલુપુર, મોટેરા, રખિયાલ અને જુહાપુરા. એ જ રીતે સુરતમાં ફરી માન દરવાજા, ઉમરવાડા, લિંબાયત, મહિધતપુરા, કટારગામ, કોસાડ, અમરોલી અને પાંડેસરા. પછી મહીસાગરમાં બાલાસિનોર અને વીરપુર, વડોદરામાં કિશાનવાડી અને છોટાઉદેપુર પ્રોપર. આ રીતની વિગત છે જે વિસ્તૃત તમને પ્રેસ રિલીઝમાં પણ આપવામાં આવશે.